નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે આજના લેક્ચરમાં આપણે જોઈએ ભારતના એક અગ્રણી સમાજ સુધારક રાજારામ મોહન રાય વિશે કે જેને આપણે ભારતીય પુનર્જાગરણના અગ્રદૂત કે ભારતીય પુનર્જાગરણના પિતા તરીકે ઓળખીએ છીએ તો એમના વિશે માહિતી મેળવ્યું તો એમનો જન્મ બાવીસ મે સત્તરસો બોતેરના રોજ રાધાનગર ખાતે થયેલો રાધાનગર પશ્ચિમ બંગાળના હુગલી ખાતે આવેલું છે એમના માતા દેવી અને પિતાનું નામ હતું રમાકાંત રાય હવે એમનું નામ હતું રામ મોહન આ રાય જે એમના નામની પાછળ લાગે છે એ એમના પૂર્વજોને મળેલો એક ઇલ્કાબ એક ખિતાબ હતો અને આગળ જતા રામ મોહન રાયને પણ એક ખિતાબ મળે છે જે હોય છે રાજા અકબર બીજા દ્વારા એમને આ રાજાનો ખિતાબ આપવામાં આવે છે એટલી બની જાય છે રાજા રામ મોહન રાય ખૂબ વિદ્વાન વ્યક્તિ હતા તેમણે ઘણી બધી ભાષાનું જ્ઞાન હતું ફારસી લેટિન ફ્રેન્ચ અંગ્રેજી બંગાળી અને ખાસ ઇઝરાયલમાં જે ભાષા બોલાય જેને આપણે હિબ્રુ ભાષા કહીએ છીએ તેઓ પણ તે જાણતા હતા તેઓએ ઘણા બધા ધર્મોનો અભ્યાસ કર્યો હિન્દુ ધર્મનો વેદોનો અભ્યાસ કર્યો ઉપનિષદોનો અભ્યાસ કર્યો મુસ્લિમ ધર્મ ક્રિશ્ચન ધર્મ દરેક ધર્મનો અભ્યાસ કર્યો અને આ દરેક ધર્મની અંદર રહેલી જે ખામીઓ જે કાંઈ હતી કે જે લોકોને જે ફોલો કરતા હતા એને કીધું ભાઈ આ તમે ફોલો કરવાનું બંધ કરો આ ધર્મમાં રહેલી ખામીઓ છે ઘણા બધા એવા કુરિવાજો તો એમણે એ કુરિવાજોનો વિરોધ કર્યો હતો જેમ કે હિન્દુ ધર્મની અંદર એક પ્રસિદ્ધ કુરિવાજ સતી પ્રથા કે કોઈ પતિનું મૃત્યુ થાય છે તો એમની પત્નીએ એમની પાછળ એ જ ચિત્તાની અંદર બેઠીને મૃત્યુ પામવાનું એ જે સતી પ્રથા હતું હવે રામ મોહન ભાભીને ખુદને સત્ય થવું પડ્યું હતું અને એ સમયથી રાજારામ મોહનરે નક્કી કરી લીધેલું કે ભારતમાંથી આ જે અમાનુષી પ્રથા છે સતી પ્રથા હું એને દૂર કરીને જ રહીશ અને આ સતી પ્રથા દૂર કરવા માટે એમણે સત્તર વર્ષ સુધી આંદોલન ચલાવ્યું હતું અને આખરે અઢારસો ઓગણત્રીસમાં ભારતના એ સમયના ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક એના સમયગાળાની અંદર સતી પ્રથા પ્રતિબંધક ધારો પસાર થાય છે અને ભારતની અંદર સતી પ્રથા નાબૂદ થાય છે એના ઉપર પ્રતિબંધ લાગે છે તેઓ સવાલ પૂછે કે સંવાદ કોમુદી કઈ ભાષાની અંદર હતો તો અહીંયા જે લખેલું છે બંગાળી ભાષાની અંદર ત્યારબાદ મિરાત ઉલ અખબાર જે ફારસી ભાષાની અંદર એ વર્તમાનપત્ર હતું આપણે યાદ રાખીએ ભારતનું સૌ પ્રથમ ફારસી ભાષાનું વર્તમાનપત્ર હતું મિરાત ઉલ અખબાર આ તો બહુ બંને પ્રચલિત નામ છે એ સિવાય બંગદૂત અને બ્રહ્મ મેનિકલ નામના વર્તમાન પત્રો પણ સમાજ સુધારણા માટે થઈને એક સંસ્થાની સ્થાપના કરી હતી આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ બ્રહ્મો સમાજ એમણે એની સ્થાપના કરી હતી તો આપણે એના મૂળથી એની શરૂઆત કરી કે ભાઈ કેવી રીતે બ્રહ્મ સમાજની શરૂઆત થાય છે ત્યારબાદ કેવી રીતે એની અલગ અલગ શાખાઓ વિકસે છે અને કોણ એની સાથે સંકળાયેલું હતું તો અઢારસો પંદરની ની સાલમાં ભારતીય સમાજ સુધારણા માટે થઈને એમણે આત્મીય સભાની સ્થાપના કરી હવે રાજા રામ મોહન એક વિચાર આપ્યો હતો એ વિચાર હતો એકેશ્વરવાદ એટલે કે ઈશ્વર એક છે મંદિર મસ્જિદ ગુરુદ્વારા ન ભટકો ઓ ઇન્સાનો દિલ મેં હે જગ સારા એટલે રાજા રામ મોહન રાય કેવું હતું કે ભાઈ ઈશ્વર એક છે તમે એને અલગ અલગ રીતે નું વિભાજન ન કરો તો અઢારસો ને ની અંદર એમણે આત્મીય સભાની સ્થાપના કરી હવે આત્મીય સભાની અંદર હિન્દુ મુસ્લિમ અન્ય ધર્મના લોકો પણ જોડાયેલા હતા હવે જ્યારે સમાજ સુધારણાની માટે કોઈ સંસ્થાની સ્થાપના થઈ હોય એમાં ઘણા બધા ધર્મના લોકો હોય તો ત્યારે ત્યાં ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે અઢારસો ને પંદરમાં સ્થાપાયેલી આત્મીય સભા ને ઓગણીસ અઢારસો ને વીસના સમયગાળાની અંદર સમાપ્ત થઈ જાય છે પરંતુ જે રામ મોહન રાય કે જ્યારે ભારતીય સમાજ માટે થઈને એને બદલાવ માટે થઈને એક દ્રઢ નિશ્ચય કરેલો છે તો એમણે અઢારસો અઠ્યાવીસની સાલમાં એક ફરી પાછી એક સંસ્થા સ્થાપી જેનું નામ હતું સભા આગળ જતા દેવેન્દ્રનાથ ટાગોર આ સંસ્થા સાથે જોડાય છે હવે અઢારસો ને અઠ્યાવીસમાં સંસ્થાની સ્થાપના થઈ અઢારસો ને તેત્રીસની સાલમાં રાજારામ મોહનરાયનું મૃત્યુ થાય છે અને પછી આ સંસ્થાને લીડ કરે છે દેવેન્દ્રનાથ ટાગોર અને બ્રહ્મો સભા બની જાય છે બ્રહ્મો સમાજ હવે દેવેન્દ્રનાથ ટાગોરની સાથે પણ એક વ્યક્તિ હોય છે કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર કેશવચંદ્ર સેનને બ્રહ્મો સમાજના આચાર્ય બનાવી દે છે આગળ જતા બંને વચ્ચે વૈચારિક મતભેદો પણ થાય છે પછી બંને છૂટા પડી જાય છે હવે દેવેન્દ્રનાથ ટાગોરે વિચાર્યું કે આપણે સમાજ સુધારણાનું કામ કરીએ છીએ જો આપણે સમાજ સુધારણા કરવા છે તો પહેલાં આપણે શુદ્ધ બનવું પડશે આપણાની આપણામાં એવો કોઈ કુરિવાજો એવી કોઈ ગેરમાન્યતાઓ ન હોવી જોઈએ એટલે એમણે એક પત્રિકા પણ જારી કરેલી તત્વબોધિની પત્રિકા પરીક્ષાની અંદર પૂછાયેલો સવાલ છે તો કેશવચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ટાગોર એમની વચ્ચે વૈચારિક મતભેદો થયા એટલે બ્રહ્મો સમાજના બે ભાગ પડી ગયા એની બે શાખાઓ બની ગઈ એક આદિ બ્રહ્મો સમાજ અને એક ભારતીય બ્રહ્મો સમાજ આદ આદિ વસ્તુના આપણે શું કીધું કે જૂની પુરાણી વસ્તુ તો જે જૂનો બ્રહ્મો સમાજ હતો એ આદિ બ્રહ્મો સમાજ જેને લીડ કોણ કરતા દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેને ભારતીય બ્રહ્મો સમાજની શરૂઆત કરી હવે કેશવચંદ્ર સેને બીજી ઘણી બધી કામગીરીઓ કરેલી એને એનું એક નામ કે બંગાળ કે બીજળી તરીકે ઓળખવામાં આવતી એમણે સંગત સભાની પણ શરૂઆત કરી હતી એ માટે પબ્લિશ કરી હતી હવે મૂળ આત્મીય સભા કહીએ કે સભા કહીએ કે સમાજ કહીએ ભારતીય બ્રહ્મો સમાજ કહીએ એમનું મુખ્ય કામગીરી છે ભાઈ ભારતીય સમાજ સુધારણાનું બાળ વિવાહ ન કરવા વિધવા વિવાહને સમર્થન આપવું સતી પ્રથાને દૂર કરવી એવા એના મુખ્ય કામો હતા પરંતુ કેશવચંદ્ર સેને એની દીકરીના જ લગ્ન કરાવ્યા એની નાની ઉંમરની એક દીકરી હતી એના લગ્ન રાજા સાથે કરાવી દીધા એટલે કેશવચંદ્ર અનુયાયીઓ વિરોધ કર્યો અને ત્યાંથી અલગ પડીને એના જ અનુયાયીઓએ સાધારણ બ્રહ્મ સમાજની સ્થાપના કરી અને એની અંદર મુખ્ય વ્યક્તિ કોણ હતા તો કે શિવ શાસ્ત્રી કરીને એક મુખ્ય વ્યક્તિ હતા સાધારણ બ્રહ્મ સમાજ સ્થાપવાની અંદર તો એમના દ્વારા બીજા ક્યાં ક્યાં પુસ્તકો લખાયેલા છે તો કે બ્રહ્મ જન્મત સંજીવની ઇન્ડિયન મેસેન્જર અને મોડર્ન

ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ પુનર્જાગરણના અગ્રદૂત તરીકે જેને આપણે ઓળખીએ છીએ આધુનિક ભારતના જનક તરીકે આપણે રાજારામ મોહનરાયને ઓળખીએ છીએ તો કેટલાક અન્ય ફેક્ચ્યુઅલ બાબતો એને લગતી તો રાજાનો ખિતાબ આપનાર એને અકબર બીજા જે મુગલ બાદશાહ અકબર દ્વિતીય હતા એમણે એને રાજાનો ખિતાબ આપેલો આ પ્રશ્ન અવારનવાર ગુજરાત સરકારની પરીક્ષાની અંદર પૂછાયેલો છે ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ એમણે એને યુગદૂત કહ્યા હતા પરીક્ષાની અંદર સવાલ પૂછાય કે ભાઈ રાજા રામ મોહનરાયને યુગદૂતની ઉપાધિ આપનાર નીચેનામાં નીચેનામાંથી કયા વ્યક્તિ હતા તો આપણો જવાબ થશે સુભાષચંદ્ર બોઝ અઢારસો ત્રણની સાલમાં એમણે એક પુસ્તક લખ્યું તુહફાત ઉલ મુવાહિદ્દીન એટલે કે એકેશ્વરવાદીઓને ભેટ આપણે હમણાં જ ચર્ચા થઈ કે ભાઈ એમણે કયા સિદ્ધાંત ઉપર ભાર મૂક્યો હતો તો કે એકેશ્વરવાદ એટલે કે ઈશ્વર એક છે એમણે વેદાંત સાર નામનું પણ એક પુસ્તક લખ્યું હતું તો બંગાળી ભાષામાં ઘણી બધી રચનાઓ કરેલી છે એટલા માટે એને બંગાળી ગદ્યના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના દિવાન રહ્યા હતા રંગપુર પશ્ચિમ બંગાળની જ વાત છે બંગાળની અંદર રંગપુર નામના વિસ્તારમાં તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના દિવાન પદે પણ રહ્યા હતા અઢારસો સત્તરમાં એમણે હિન્દુ કોલેજની સ્થાપના કરી કોની મદદથી તો કે ડેવિડ હાયરની મદદથી એમણે બંગાળની અંદર હિન્દુ કોલેજની સ્થાપના કરી અને જ્યારે આગળ જતાં અઢારસો ને છપ્પન સત્તાવન આજુબાજુ ચાર્લ્સવુડની ભલામણથી ત્રણ અલગ અલગ કોલેજ સ્થપાય છે કે બંગાળની અંદર એક કોલેજ સ્થપાય બોમ્બેની અંદર અને મદ્રાસની અંદર ત્યારે આ જ હિન્દુ કોલેજ આગળ જતા બંગાળ યુનિવર્સિટી બની જાય છે ત્યારબાદ બ્રિટિશ સંસદની અંદર ભારતીય બાબતો વિશે વાતચીત કરનાર પણ રાજા રામ મોહનરાય પ્રથમ ભારતીય વ્યક્તિ હતા તો આ રાજા રામ મોહનરાયની આખી કામગીરીઓ અને આખરે સત્યાવીસ સપ્ટેમ્બર અઢારસો તેત્રીસના રોજ ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ ખાતે તેમનું નિધન થાય છે તો દોસ્તો આ માહિતી હતી રામ મોહનરાય વિશે જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તો નવા વિડીયોની નોટિફિકેશન માટે બે લાઇકન જરૂર પ્રેસ કરો થેન્ક યુ વેરી મચ